જ વખત અમારો બાળક અમને મશ્કરી કરતા જોઈ ગયો તો મિનલદેવીએ દેહનો ત્યાગ કરી દીધો. આવી મિનલદેવી કુરબાની આપનારી મિનલદેવી ત્યાં મળશે? બોલે નહીં, એવી રાજસ્થાનમાં નથી. મર્યાદાના ખાતિર જે બલિદાન આપી શકે એને ત્યાં ચાપરાજ વાળો જન દે. શિર પડે ધડ લડે એવો શૂરવીર તો જન દે. હાથ જોડ કે મેરી વિનંતી, હરેક ઘર મેં મર્યાદા કા પાલન કિયા જાય. હરેક ઘર મેં ભગવાન શ્રીહરિ ભાભીને વિશે માતૃભાવ રાખતા, ક્યારે મુશ્કરી નહીં. સુવ્રત મહર્ષિ કહે છે, પ્રતાપસિંહ ધર્મદેવે પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે. મા ભક્તિદેવીના દેહાંત બાદ હવે ધીમે 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 નિવૃત્તિ પરાયણ બન્યા છે. લક્ષણોથી ખ્યાલ આવી ગયો કે મૃત્યુનું સ્થિક આવ્યું છે. મહાપુરુષોને ખ્યાલ આવી જતો ટૂંક સમયમાં મૃત્યુ થનાર છે. મૃત્યુના ચિહ્નો જોયો એટલે લોકોને ખ્યાલ આવી જાય. એક માણસ મરીને જંગપુરી મળ્યો. ખૂબ પાપ કરેલા, વણિક હતો, તોલ બધા ઉંધાસ કરેલા, બહુ માર્યો. રાજાને કહે છે, ભલા માણસ, પેલા કઈક નોટિસ તો મોકલવી હતી, આ ડાયરેક્ટ કાળને મોકલી દીધો અને કઈ ગાળો ન રહ્યો સત્કાર્ય કરવાનો, આ સહન નથી થતો. હવે બીજી વખત નોટિસ મોકલજો. બોલે બહુ સારું. પછી પાછો ફરતો ફરતો માણસનીઓનીમાં જન્મ્યો, જન્મીને ફરીને પાછો મર્યો અને ફરીને પાછો જંપુરીમાં ગયો અને ધબધબાયો, બહુ માર્યો. રાજાને કહે છે, ભલા માણસ, નોટિસ કેમ નથી મોકલતા? મેં તમને કેટલી વખત કહ્યું, પેલા નોટિસ મોકલો. તમે ડાયરેક્ટ કાળને મોકલી દો છો, આમાં અમારે ભજન કરવું કઈ? અમારે સહન નથી થતું. રાજા કે, નોટિસ તો મોકલી હતી. બોલે, કઈ મળી નથી. મળી હશે. નથી મળી બાપા. રાજા કહે, વાળ ધોળા થયા હતા? હા. દાંત પડી ગયા હતા? હા. આંખે દેખાતું બંધ થયું હતું? હા. કાને સંભળાતું બંધ થયું હતું? હા. બોલે, આજ નોટિસ, બીજી કઈ નોટિસ? આવા ચિહ્નો દેખાવા માંડે પછી સમજી જાવું કે હવે નોટિસ આવી ગઈ છે, પાછા વળવાનું, થોડું શીખવું. મરતા સુધી લોકો છોડી નથી શકતા. મરતા સુધી ચિહ્નો દેખાય પછી પાછા વળજો. અંગમ બલિતમ, શાસ્ત્રો અને સંતો આપણને ચિહ્નો બતાવે છે. શંકરાચાર્યજીનું ધોર આ શતપદ જ્ઞાન છે, યાદ રાખના સભી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ કુંડમ. પ્રવૃત્તિનો ત્યાગ કરી પરમાત્માની ભક્તિ કરીએ, આરાધના કરી. ધર્મદેવ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે. ત્યાગ કી ગાથા હૈ, જહાં ત્યાગ હૈ વહાં પે હરિ હૈ. યદિ હરિ કો પ્રગટ કરને કી ઈચ્છા હૈ તો ત્યાગ કરો. દશરથ મહારાજા એક જ વાર જોયો કાનની બાજુમાં અવધની સમ્રાટ સત્તા છોડવાનો નિર્ણય કરી લીધો. તો બુઢાપાની નિશાની, અબ મુજે રાજપાટ છોડ દેના ચાહે. એક વાર સત્તા જોયો અને અવધની સમ્રાટ સત્તા છોડવાનો નિર્ણય કરી લીધો. ત્યાં રામજન્મ આખું છાપરું ધોળું થઈ જાય અને દેવીની ફૂફું ન છોડી શકે. રામજન્મ ચિન્હ દેખાય અને છોડે ભગવાન પુરુષ. ધર્મદેવ ત્યાગ કર્યો છે, ચિહ્નો જોઈને ત્યાગ કર્યો. I'm gonna go get some more.
डायबिटीज थी हुई थी, इंजेक्शन लेता था, लाडवो खाता था, आशा नहीं छूटती, चालीस सके एम नहीं छता रात बे वगे उभा थे जान में जावा माटे ढोड़ावाड़ में पाथी पाड़ी तैयार थे छोकरा के बापा मजा नहीं तो हम हारू ले जान में तो व्रत हारा जाओ पछी बपोरे जान उगले वैशाख महीना धोमधक तो ताप हो हारी पेटे गोटा खाधा हो अने अंदर वॉलीबॉल शुरू करे आशा नहीं छूटती। अरे एक बापा तो मरवा पड़िया छलो श्वास शुरू थयो एवा लोभी एवा लोभी छोकराने के खापण माटे कापड़ू ननामी माटे वांस कशु लावू नहीं અને દીકરા કે પણ બાપા તમને લઈ કેમ જાવ તો કે હજુ થોડું થોડું હલાય એમ છે આપણે હાલીને જતા રહીએ આશા નથી છૂટતી હાલીને સ્મશાને જનાર ધામમાં કેમ જાય ભગવો ક્યારે તૃપ્તિ ન થાય વિષય છોડે જ તૃપ્તિ થાય છે છોડે જ આટલા વિષય ભોગવેલો પછી બસ કોઈ કાળે શક્ય નહીં બને બીડી વાળા ખટારા ને ખટારા પી ગયા અને એમથી બસ હવે ચાલુ ને ચાલુ અરે એક બાપાને તો એક બાજુની મું છળગી ગઈ એમ છતાંય બીડી ન છોડે જીભડી કેટલા દડા ઘી ખાઈ ગઈ છે ચીકણી થઈ ગઈ દિવસ આશા નથી છૂટતી ભજનમાં લગ્ની નથી લાગતી સંતો મૂઢમતી કઈ કૃપા હવે તો સમજ મૂઢમતી હવે તો સમજ નોટિસ મળે પછી પાછા વળો ગાથા એ હમે શીખાતી હે પ્રેરણાદાયી ગાથા હે સબ બ્રહ્મદેવે ચિહ્નો જોયા તો પાછા વેળા એમ આપણને આવા ચિહ્નો દેખાય પાછા વળો પાછા વળો એક કેવળ ઘનશ્યામ ને વિશે જ પ્રીતિ રાખે છે સબ પ્રીતિ તોડ દી મહર્ષિ કહે છે રાજન અત્યંત પ્રેમ રહ્યો છે ઘનશ્યામમાં બીજી બધી પ્રીતિ તોડી એટલે ઘનશ્યામમાં પ્રેમ વધી ગયો પાણીના બે ચાર ધોરિયા ચાલ્યા જતા હોય તો પાણી થોડું થોડું હોય પછી બધા ધોરિયા બંધ કરી અને એક માં જવા દો પ્રવાહ વધી જશે એમ આપણી પ્રીતિ ઘણીક જગ્યાએ હશે તો ભગવાનમાં બહુ નહીં થઈ શકે બધામાં થોડી થોડી રહેશે એ બધી પ્રીતિના બારણા બંધ કરી અને એક કેવળ ભગવાનમાં જોડી દેશું તો પ્રીતિ વધી જશે આજે ધર્મદેવને ઘનશ્યામમાં અધિક પ્રીતિ થઈ છે અધિક
सात मास बीत्या माधाम में गया ने एने एक दिवस रात्रे ज्वर ने अति पीड़ा थवा मांडी धर्मदेव ने भगवान श्रीहरि पिता की सेवा में छे निर्जला एकादशी नो दिवस छे प्रभु पिताश्री ना चरण चापे छे रात्रि नु जागरण करे छे मानी सेवा करी अब पिता की प्रभु ये श्लोक टैंक्यो ग्रहस्थ ये जीवन पर्यंत माता पिता नी रोगी नी वृद्ध नी सेवा करवी पोते पहला जीवन में अनुसेरु अने पछी लिख्यो अक्षरधाम नो धनी आज पिता ना चरण चापे छे निर्जला उपवास करियो छे ने छतां प्रेम थी सेवा करे छे एक एक पात्र भगवान सारधार निभायो छे एक एक पात्र पात्र का लेवु नहीं अने लेवु तो निभावु जेनो पात्र लीधु निभावानी शक्ति होय तो ज लेवु पितानो पुत्रनो शिष्यनो गुरुनो पतिनो शास्त्रो आपणने पात्रता शीखवे छे भगवान पुत्रनो पात्र निभावी रह्या छे प्रेम थी खंत थी सेवा करे छे बोलो भले बीजू बधु मां बाप ने भूलशो नहीं हमारी हिंदुस्तान की संस्कृति है बोलो भले बीजू अमेरिका में आवुं नथी पाछो त्यां कोई ने कशो ख्याल ज नथी कोण मां कोण बाप लोको 80-90 वर्षे वीटीओ बदले छे त्यां चैला जाता होय मनमेळ थई जाय एटले एक वीटी काढीने बीजी वीटी पहेरी ले एने लिस्ट राखवो पड़े छे કેટલા ઘર કર્યા વગેરે વગેરે લાગણી પ્રેમ સુરદય પણ કશું નથી ત્યાં એને જોઈને આપણને એમ લાગે કે આ લોકો માણસ જ નથી હું મારા હૃદયની વાત કહું છું આપણે સેજે એમાં ભાવ જ ન થાય એમ એ માણસ જેવું લાગે જ નહીં અમે ગયા હતા ને ક્યાંય આપણે કોઈ જોવા ન મળે કૂતરા ભૂંડણા ગધેડા કાંઈ નહીં આવું છે ને ગાડીઓ જોવા મળે બીજું કાંઈ જોવા ન મળે એટલે અમને એમ થાય કે આમ કેમ ક્યાંય જોવા નથી મળતું આપણે તો એની ટેવ વાળા ખરા ને પણ પછી એરપોર્ટ ઉપર અમે બેઠા હતા ત્યારે અમે એ બધાને જોયા એની રહેણી કે એની પહેરવેશ ખાણી પીણી એનું જીવન જોયું ત્યારે અમને એમ થયું કે આમાં બધું આવી ગયું આમાં કૂતરા ગધેડા બધું આવી ગયું આમાં